सब्सक्राइब कीजिए नंदाश्रम हार्दिक चैनल को और प्रेस कीजिए इस बेल आइकन को, उससे आपको सबसे पहले मेरी न्यूज मिलती रहे। नमस्कार दोस्तों, आज आपने ये बात करना चाहिए एंगस्ट्रॉम कॉम्पनसेशन पाइरेहेलियोमीटर विषय। तो जो एंगस्ट्रॉम कॉम्पनसेशन पाइरेहेलियोमीटर है एना विषय डिटेल्स में जानकारी लेसु दोस्तों। आ वीडियो ऑलरेडी मैं हिंदी में बनाव्यो छे, तमारे जो हो तो चेनल प्ले लिस्ट में जाइ अने तमे जोई सको छो। दोस्तों एंगस्ट्रॉम कॉम्पनसेशन पाइरेहेलियोमीटर है एना विषय डिटेल्स में चर्चा करशु। मैं आना विषयना जे पॉइंट्स छे नोट डाउन ए डिस्क्रिप्शन में आपी दीधा छे, तमे त्यां जाइने जो तमे नोट बनावता होय तो तमे त्यां जाइने जोई सको छो, अथवा एग्जाम माटे प्रिपेरेशन करता होय तो त्यां जाइने डिस्क्रिप्शन में मैं ऑलरेडी पॉइंट्स आपेला छे त्यां जाइने तमे जोई सको छो। हूँ तमने आ वीडियोनी अंदर एक सर्किट डायग्राम छे एंगस्ट्रॉम कॉम्पनसेशन पाइरेहेलियोमीटरनो सर्किट डायग्राम छे एना उपरथी आ डिटेल्स में जानकारी दईश, वर्ड टू वर्ड तमने डिस्क्रिप्शन में एनी माहिती मळी जशे। दोस्तों હવે આપણે જોઈએ તો આ આપણી પાસે છે એંગસ્ટ્રોમ કમ્પોઝિશન પાયરેલિયોમીટરનો સર્કિટ ડાયાગ્રામ છે એના વિશે ચર્ચા કરશું દોસ્તો। તો જો આ ડાયાગ્રામ મેં આપેલો છે એમાં આપણે ચર્ચા કરીએ તો 20 mm by 2 mm by 0.1 mm ની અહીંયા આ માપની મેગ્નિનની બનેલી બે સ્ટ્રીપ છે। હવે બે કઈ સ્ટ્રીપ છે તો સ્ટ્રીપ એ અને સ્ટ્રીપ બી, આપણે બે બ્લુ કલરની સ્ટ્રીપ દેખાય છે દોસ્તો, આ એ મેગ્નિનની બનેલી છે જેનું માપ અહીંયા 20 mm क्रॉस 2 mm क्रॉस 0.1 mm ना मापनी छे दोस्तों। आ प्रकारनो ये उपयोग करवामां आवे छे दोस्तों। હવે આગળ ચર્ચા કરીએ આપણે અહીંયા તો બંને સ્ટ્રીપ છે એના ઉપર કાળા કલરનું લિકર કોટિંગ ચડાવવામાં આવેલું હોય છે દોસ્તો। બંને સ્ટ્રીપને એક ટ્યુબના તળિયે સ્ટ્રીપ હોલ્ડરમાં રાખવામાં આવે છે દોસ્તો। તમે જોઈ શકો છો અહીંયા આપણે એને સ્ટ્રીપને ટ્યુબ હોલ્ડરમાં રાખેલી છે દોસ્તો। આ સર્કિટ ડાયાગ્રામ છે પણ એને રાખવામાં આવે છે। બંને સ્ટ્રીપના નીચેના ભાગોને આપણે થર્મોકપલ ટી એ અને ટી બી જોડો રાખવામાં આવેલા છે। જો આ ટી એ અને ટી બી છે ને દોસ્તો, એ થર્મોકપલના ટી એ ટી બી છે, મતલબ એ પ્રકારની સ્ટ્રીપ છે એનું થર્મોકપલ ટી એ, બી પ્રકારની સ્ટ્રીપ છે એના માટેનું થર્મોકપલ ટી બી રાખવામાં આવેલું છે દોસ્તો। હવે આગળ વાત કરીએ તો બંનેને આપણે સિરીઝ ઓપોઝિશનમાં જોડીને ગેલ્વેનોમીટરના અક્રોસમાં જોડવામાં આવ્યું છે દોસ્તો। દરેક સ્ટ્રીપમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર કરી શકાય તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં આપણે જોઈએ તો ટ્યુબમાં સૂર્યના કિરણોને સમાંતર રીતે પસાર થાય એ રીતે ટ્રાયપોડ ઉપર ગોઠવવામાં આવે છે। ટ્રાયપોડ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ પર રાખવામાં આવે છે દોસ્તો। ટ્યુબની ઉપરના ભાગે રિવર્સિબલ શટર રાખવામાં આવે છે, આથી વારાફરતી આપણે એને ચોક્કસ સમયાંતરે થડકો આપવો છે, છાંયો આપવો છે એ રીતનું અરેન્જમેન્ટ કરી શકીએ છીએ દોસ્તો। પ્રથમ એક સ્ટ્રીપ, માની લો કે આપણી પાસે જે પ્રથમ સ્ટ્રીપ એ છે, એ સ્ટ્રીપને આપણે પહેલા તડકો આપીએ અને બી સ્ટ્રીપને આપણે છાંયડામાં રહે એ રીતે એનું અરેન્જમેન્ટ કરીએ, તો જેમ જેમ આપણે તડકો એ સ્ટ્રીપ ઉપર પડશે તેમ એનું ટેમ્પરેચરમાં વધારો આવશે અને થર્મોકપલ ટી એ છે એમાં આપણે ઈએમએફ જોવા મળશે દોસ્તો। આથી ગેલ્વેનોમીટરમાં પણ રીડિંગ જોવા મળશે દોસ્તો। પણ અમુક સમય બાદ આપણે માની લો કે બી સ્ટ્રીપને તડકો આપીએ તો થર્મોકપલ ટી બી છે એમાં ઈએમએફ જનરેટ જોવા મળશે અને બી સ્ટ્રીપનું ઉષ્ણતામાન વધશે અને એ સ્ટ્રીપના સમાંતરમાં આવશે ત્યારે ગેલ્વેનોમીટરનો આપણે નલ રીડિંગ એટલે કે ઝીરો રીડિંગ જોવા મળશે। આનું કારણ એ છે કે આપણે થર્મોકપલને સિરીઝ ઓપોઝિશનમાં જોડવામાં આવેલું છે, તેથી આપણે નલ રીડિંગ જોવા મળશે, બંનેનું ટેમ્પરેચર સરખું થશે ત્યારે। સ્ટ્રીપ બીમાંથી પસાર થતો કરંટ I નોંધવામાં આવે તો આમાં સૂર્યની આપત થતી ઉર્જા અને ઇલેક્ટ્રિક કરંટને ઉત્પન્ન થતી ઉર્જાની સરખામણી સૂર્યની આપત થતી ઉર્જા માપી શકાય છે દોસ્તો। હું જે આ વર્ડ ટુ વર્ડ બોલ્યો દોસ્તો, આ વર્ડ તમને ડિસ્ક્રિપ્શનમાં એની માહિતી મળી જશે, તમે ત્યાં જઈને નોટ ડાઉન કરી શકો છો। હવે આપણે આનું એક ઇક્વેશન જોઈએ જેમાં વાત કરીએ એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર આલ્ફા એલ બી, જેમાં દોસ્તો એચ ઇઝ ઇક્વલ ટુ બેમ રેડિયેશનની સ્પીડ, સી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, આઈ કરંટ, આર રેઝિસ્ટર, એલ બી સ્ટ્રીપ લેન્થ એન્ડ વિથ છે દોસ્તો, એટલે લંબાઈ અને પહોળાઈ છે દોસ્તો એની। આ ઇક્વેશનમાં તમે જોઈતા પ્રમાણમાં તમારી જે રીડિંગ આવે છે રીડિંગનું પુટ આઉટ કરશો તો તમને એની માહિતી બીમ રેડિયેશનની સ્પીડ તમને દોસ્તો અહીંયા મળી જશે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારો વિડીયોને લાઈક કરો, મારી ચેનલ અંદાશ હાર્દિકને સબસ્ક્રાઇબ કરો અને તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જો તમને કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરીને મને જણાવી શકો છો, અથવા તમને કોઈ પણ જાતના સજેશન દેવા માગતા હોય તો પણ મને સજેશન દઈ શકો છો દોસ્તો। આપનો ખૂબ ખૂબ આભાર। આ વિડીયો ઓલરેડી હિન્દીમાં અપલોડ થઈ ગયો છે, તમે ત્યાંથી જોઈને પણ જઈ શકો છો દોસ્તો। આપનો ખૂબ ખૂબ આભાર।